माय चैनल योर चैनल लेट्स लर्न विथ इमरान सर। तो विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण नंबर 2, अगाउ आपणे स्वाध्याय 2.2 માં દાખલા નંબર 1 જોઈ ગયા, 6 દાખલા હતા એમાં। હવે આજે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 જોઈએ છીએ। તો નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે। એટલે કે નીચે જે સંખ્યા આપણને લખેલી છે એ શૂન્યનો સરવાળો છે અને શૂન્યનો ગુણાકાર છે। તો દ્વિઘાત બહુપદી શોધો। આપણે જે પહેલો દાખલો ભણ્યા એમાં કેવું હતું કે આપણને બહુપદી આપેલી હતી એના શૂન્ય શોધતા હતા અને એના પરથી શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધતા હતા। અહીંયા કેવું પૂછ્યું છે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે અને દ્વિઘાત બહુપદી આપણે જાતે બનાવવાની છે। તો દેખો, અહીંયા એક શબ્દ વાપર્યો છે અનુક્રમે। અનુક્રમે એટલે શું અર્થ શું થશે કે નીચે દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, એટલે કે પહેલાં જે આપ્યો છે ને એ શૂન્યનો સરવાળો છે અને એના પછી જે આપ્યો છે ને કિંમત સંખ્યા એ શૂન્યનો શું છે, ગુણાકાર છે। આમ તો આ દાખલો ગણીએ, ઘણીવાર કેવું થાય પરીક્ષાની અંદર એક માર્ક્સના ઓબ્જેક્ટિવ પણ પૂછતા હોય છે, તો એમાં કદાચ આપણે ડાયરેક્ટ જવાબ નક્કી કરવો હોય તો પણ એના માટે એક સૂત્ર છે। તો પહેલાં આપણે જોઈ લઈએ કે એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આને કઈ રીતે સોલ્વ કરવો અને કદાચ 2 કે 3 માર્ક્સનો પૂછાય તો એ પણ કઈ રીતે સોલ્વ કરવો। તો પહેલાં આપણે જોઈ લઈએ કે એક માર્ક્સનો, ધારો કે આપણે પ્રશ્ન પૂછાય તો આ કઈ રીતે સોલ્વ કરો, તો એનું સૂત્ર છે P(x) બરાબર x² માઇનસ α+β ગુણ્યા x+α×β। સૂત્ર શું છે? P(x) બરાબર x² માઇનસ α+β ગુણ્યા x+α×β। જો તમને શું આપ્યું છે, α+β શું છે, શૂન્યનો સરવાળો છે અને α×β શું છે, શૂન્યનો ગુણાકાર છે। શું છે? શૂન્યનો ગુણાકાર। તો તમને બંને કિંમત આપેલી છે, સૂત્રની અંદર મૂકી દો એટલે જવાબ આવી જાય, x² માઇનસ α+β એટલે કે શૂન્યનો સરવાળો કેટલો છે, 1/4 કેટલો છે, 1/4 અને x તો છે ગુણાકારમાં તો x લખી દઈએ, પ્લસ α×β શું છે, α×β। હવે આ બંનેનો જે ગુણાકાર આપેલો છે એની જે નિશાની આપેલી હોય એ જ નિશાની અહીંયા મૂકી દેવાની, અહીંયા પ્લસ આપેલું તો પ્લસ, માઇનસ આપેલું તો માઇનસ, તો આ બંનેના ગુણાકાર કેટલો આપે છે, -1, તો અહીંયા હું લખી દઉં -1। હવે જો આપણે શું કરતા હતા કે બહુપદી બરાબર શું મૂકતા હતા, શૂન્ય મૂકતા હતા ને, શું મૂકતા હતા, શૂન્ય। હવે જોઈએ, હવે હું આ રીતે લખી દઉં x² -1/4 x -1 = 0। હવે આ 4 છે અહીંયા, તો 4 અહીંયા પણ ગુણાશે અને 4નો ગુણાકાર અહીંયા પણ થશે અને પછી આખાના છેદમાં 4 લખાશે। તો પહેલાં 4ને અહીંયા ગુણ દઉં તો 4x² - 1×x એટલે શું થશે, x જ થશે ખાલી, અને 4 અહીંયા ગુણાશે એટલે -4 = 0 અને આખાના છેદમાં 4 એટલે કે 4x² - x - 4 4×0 જવાબ શું આવશે, 4નો ગુણાકાર 0 સાથે કરશો એટલે 4×0 એટલે જવાબ શું આવશે, 0 4x² - x - 4 = 0। આ તમારો શું થઈ ગયો, આનો જવાબ આવી ગયો। પણ આ તો એક માર્ક્સમાં ઓબ્જેક્ટિવ પૂછે ત્યારે સૂત્ર વાપરવાનું, બાકી તમને આ રીતે પ્રશ્ન પૂછ્યો કે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર આપેલો દ્વિઘાત બહુપદી શોધો, 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછે તો તમારે મેથડ કરીને દર્શાવવો પડે, પણ આ તો તમને એક માર્ક્સનો ઓબ્જેક્ટિવ પૂછે એના માટે આ સૂત્ર છે। અને જો કે આપણે પહેલાંથી જવાબ નક્કી કરવો હોય તો જવાબ પણ નક્કી કરી શકીએ। હવે આપણે મેથડથી દાખલો જોઈએ, તો પહેલાં તમને શું આપ્યું છે, શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો એટલે શૂન્યનો સરવાળો એટલે કે α+β, તો એનું સૂત્ર શું હતું કે -b/a, સૂત્ર શું હતું, -b/a। હવે આ -b/a એટલે કે શૂન્યનો શું છે, સરવાળો છે, તો એની કિંમત કેટલી આપી છે આપણને, 1/4 કેટલી આપી છે, 1/4। આ -b/a છે એ શૂન્યનો સરવાળાનો શું છે, સૂત્ર છે, અને શૂન્યનો સરવાળો તો આપણને આપેલો જ છે, તો કે કેટલો છે, 1/4। હવે એના બરાબર હું કે ધારી લઉં, એના બરાબર શું ધારું, કે એટલે કે ધારતા, આ તો -b/a સૂત્ર હતું આપણું, 1/4 શૂન્યનો શું છે, સરવાળો છે, અને એના બરાબર મેં કે ધારી લીધો। હવે આપણે શું કરવાનું, સ્થાન બદલી નાખવાના, શું કરવાના છે, સ્થાન બદલવાના છે। જો આ એનું સ્થાન છે અહીંયા ઉપર લઈ જવું અને એકનું સ્થાન છે એ છેદમાં લાવી દો, એને અહીંયા અંશમાં ઉપર લઈ જવું અને એક જે અંશમાં છે એને હું છેદમાં લાવી દઉં, જુઓ ખાલી -b/1 અને a/4, આ જો એક અહીંયા નીચે આવી ગયો અને એ ક્યાં જતો રહ્યો, અંશમાં, બરાબર શું લખવાનું હતું, કે। હવે શું કરીએ આપણે, વારાફરતી આ પદને કે સાથે સરખાવીએ, પછી આ પદને પણ કે સાથે સરખાવીએ, તો લખું
के माइनस बी भाग्या एक बराबर के अने ए भाग्या चार बराबर के सरखाई दीदा। हवे आपणे किंमत कोनी मेळवानी छे ए बी सी नी, केम? कारण के आपणो व्यापक स्वरूप शुं हतुं, पी ऑफ एक्स बराबर ए एक्स नो वर्ग प्लस बी एक्स प्लस सी बराबर जीरो। तो आपणे हवे बीनी किंमत मेळवानी छे, तो जोईए तो माइनस बी बराबर एक गुण्या के एटले जवाब शुं थशे, के थशे। पण जो आपणे किंमत कोनी मेळवानी छे, तो के बीनी मेळवानी छे, माइनस बीनी मेळवानी नथी। तो बी बराबर शुं लखाय, माइनस के लखी शकाय, बी बराबर शूँ लखाए माइनस के, अथवा तुम एवं करो तो माइनस वे आखा पद ने गुणो तो माइनस माइनस प्लस नहीं अँ आई जाए माइनस, अथवा बी बराबर माइनस के लखी सकी, कारण के आपणे बी नी किंमत केवी जोईए छे, प्लस जोईए छे, एटला माटे ने माइनस वे गुणी दीधा तो माइनस नो शूँ थई गयो प्लस अने अँ केवा थई गया माइनस के। हवे आपणे जोईए के ए नी किंमत मेळवी, तो ए बराबर शूँ थशे, तो ए बराबर चार गुणिया के एटले केटला थशे चार के, केटला थशे चार के, तो ए नी किंमत केटली मळी चार के। तो ए अने बी नी मळी, हजी सी नी किंमत आपणने मळी नथी, तो हवे सी नी किंमत शोधी, શૂન્યનો ગુણાકાર। હવે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, એનું સૂત્ર શું હતું? સી ભાગ્યા એ। શું સૂત્ર હતું? સી ભાગ્યા એ। હવે એની કિંમત કેટલી આપી છે આપણને શૂન્યના ગુણાકારની? તો કે માઇનસ એક આપી છે। કેટલી આપી છે? માઇનસ એક આપી, કેટલી આપી છે? માઇનસ એક। હવે શું કરીએ? સી બરાબર, તો અહીંયા દેખો એ શું છે? ભાગાકારમાં છે, તો સામે વચ્ચે બરાબરની શું છે? નિશાની, તો સામે જશે તો ક્યાં જશે? ગુણાકારમાં, તો માઇનસ એક ગુણ્યા એ, તો સી બરાબર જવાબ શું થશે? માઇનસ એ, કારણ કે એ ગુણ્યા એક એટલે એ થશે અને આગળ નિશાની કેવી છે? માઇનસ, તો સી બરાબર શું થશે? માઇનસ એ। હવે સી બરાબર માઇનસ એ થાય, પણ આપણને એની કિંમત તો ખબર છે ને કેટલી છે? તો કે એની કિંમત કેટલી છે? ચાર કે, તો એની કિંમત હું મૂકી દઉં માઇનસ ચાર કે, તો સીની કિંમત કેટલી મળી? માઇનસ ચાર કે, કારણ કે એની કિંમત આપણને ચાર કે હતી, તો એની કિંમત મૂકીને આગળ શું છે? માઇનસ, તો સી બરાબર માઇનસ ચાર કે। હવે આપણે બહુપદી મેળવીએ, તો હું લખું p ઓફ x બરાબર આપણું કયું સૂત્ર છે? વ્યાપક સૂત્ર છે દ્વિઘાત બહુપદીનું। તો a b c ની કિંમત મૂકી દે એટલે આપણને દ્વિઘાત બહુપદી મળી જાય। તો પહેલાં a ની કિંમત મૂકીએ, તો a ની કિંમત કેટલી છે? તો કે ચાર કે છે। કેટલી છે? ચાર કે। કેટલી છે? ચાર કે। પછી x ના વર્ગવાળું પદ તો આપેલું જ છે। પછી b ની કિંમત કેટલી છે? તો કે માઇનસ કે છે। કેવી છે? માઇનસ કે, તો માઇનસ કે ઇન્ટુ એક્સ। પછી સીની કિંમત કેટલી આપી છે? તો કે માઇનસ ચાર કે। કેટલી આપી છે? માઇનસ ચાર કે। સીની કિંમત કેટલી છે? માઇનસ ચાર કે। હવે આપણે જુઓ કે તમને જો બધામાંથી કોમન શું દેખાય છે, જો એક્સનો વર્ગ છે, એક્સ છે, પણ અહીંયા અચળ પદ છે, એક્સ તો છે નહીં, સંખ્યા જોઈએ ચાર છે, અહીંયા ચાર નથી, અહીંયા ચાર છે, તો ચાર પણ કોમન નથી, તો કોમન શું છે? કે કોમન છે, બધામાંથી કોમન શું છે? કે, તો આપણે કે કોમન લઈ લઈએ પહેલાં, તો કે કોમન લીધો તો અહીંયા શું વધ્યું? ચાર એક્સનો વર્ગ, કારણ કે તો નીકળી ગયો કોમનમાં, ચાર એક્સનો વર્ગ, વચ્ચે નિશાની કેવી છે? માઇનસ, અહીંયાથી કે કોમન નીકળ્યો એટલે શું વધ્યા? એક્સ જ ખાલી, એક્સ માઇનસ, વચ્ચે અહીંયા કેવી નિશાની છે? માઇનસ, અહીંયા કે કોમન નીકળ્યું એટલે કેટલા વધ્યા? ચાર, પણ અહીંયા એક શરત લખવાનું આવું દીધા, કે નોટ ઇક્વલ ટુ ઝીરો, અહીંયા આ તમારે શરત લખવી પડશે, કેમ? કારણ કે જો કેની કિંમત ઝીરો થઈ ગઈ તો આખું આ પદ ઝીરો થઈ જશે, તો દ્વિઘાત બહુપદી અસ્તિત્વ ધરાવશે નહીં, એટલે આ કે નોટ ઇક્વલ ટુ ઝીરો એ શરત લખવી પડે। હવે તમે આપણે જવાબ ચેક કરીએ, જો અહીંયા જવાબ લાવ્યા હતા ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો, ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર, તો આ આપણો એક માર્ક્સનો પ્રશ્ન છે, જો પરીક્ષામાં એક માર્ક્સનો પૂછે તો આપણે સીધા આ સૂત્રથી ડાયરેક્ટ જવાબ લખી શકીએ છીએ, પરંતુ જો મેથડથી બે કે ત્રણ માર્ક્સનો દાખલો પૂછે તો આપણે આખી મેથડ આ કરવી પડે, તો જેથી કરીને તમને જવાબ શું જવાબ ખબર પડી જાય। જો પહેલેથી જવાબ નક્કી કરવો હોય તો આ સૂત્ર છે, કદાચ પરીક્ષાની અંદર તમારે ખુદને પણ ચેક કરવું હોય જાતે કે મારો દાખલો સાચો છે કે ખોટો, તો પહેલાં આ મેથડથી તમે ગણી દીધો પછી આ સૂત્ર મૂકીને ચેક કરી દો, કાં તો એવું કરો પહેલાંથી આ સૂત્ર મૂકીને ચેક કરી લો અને પછી જે જવાબ આવે એ તમને પણ ખબર પડી શકે કે મારો જવાબ કેવો છે, સાચો છે। હવે દાખલા નંબર બે જોઈએ આગળ, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો જોઈએ, દાખલા નંબર બેની રકમ શું છે? કે વર્ગમૂળમાં બે અને એક ભાગ્યા ત્રણ, તો વર્ગમૂળમાં બે એ શું છે? શૂન્યનો સરવાળો, અને એક ભાગ્યા ત્રણ શું છે? શૂન્યનો ગુણાકાર। આપણે શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી, તો પહેલાં લખી દઈએ શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો શું છે? કે આલ્ફા પ્લસ બીટા, તો એનું સૂત્ર શું છે? આપણું માઇનસ બી ભાગ્યા એ, શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? માઇનસ બી ભાગ્યા એ, અને એના બરાબર શૂન્યનો સરવાળો કેટલો આપે છે? વર્ગમૂળમાં બે, કેટલો આપ્યો છે? વર્ગમૂળમાં બે। હવે આ બે જ આપ્યા, ત્યાં કિંમત કેવી આપી છે આપણે? એક ભાગ્યા ચાર,
तो तमे कहो साहेब त्यां तो आपणे स्थान अदला बदली कर दीधा, तो पण अहींया कई रीते करवा? तो देखो वर्गमूळमां बे छे तो एना नीचे छेदमां एक मूकी देवानो, कारण के कोई पण संख्या एना छेदमां आपणे एक मूकी शकीए। तो अहींया देखो छेदमां केटला मूकी दीधा, खाली एक मूकी दीधा, अने बराबर शुं धारवानुं? के बराबर के धारता। हवे आपणे शुं करीए के एनी किंमत अने वर्गमूळ बे जे एनी किंमत छे ने अंशमां लई जईए, अने वर्गमूळ बे ने क्या लाईए? छेदमां। तो माइनस बी भाग्या वर्गमूळ टू, અને એ અને ભાગાકારમાં આ એનું સ્થાન બદલાઈ ગયું અને વર્ગમૂળ ટુનું, બરાબર કે। હવે શું કરતા હતા આપણે? બંનેને કે બરાબર લખતા હતા। તો માઇનસ બી ભાગ્યા વર્ગમૂળ ટુ બરાબર કે, અને એ ભાગ્યા એક બરાબર કે લખી દીધા। હવે જોઈએ આપણે કે આપણે કિંમત કોની મેળવવાની છે? બીની। તો માઇનસ બી બરાબર વર્ગમૂળ ટુ કે, પણ કિંમત કોની જોઈએ આપણે? તો બીની જોઈએ, માઇનસ બીની જોઈતી નથી। તો માઇનસ આ બાજુ લઈ જાઓ, તો બી બરાબર માઇનસ ટુ વર્ગમૂળમાં વર્ગમૂળ ટુ બરાબર કે। તો આ બીની કિંમત મળી ગઈ। હવે આપણે એની કિંમત શોધીએ, તો એ બરાબર એક ગુણ્યા કે, એક ગુણ્યા કે, તો જવાબ શું આવશે? કે જ આવશે। શું આવશે? કે જ આવશે। જે તે સંખ્યા હોય એક ગુણ્યા બે કરો, જવાબ શું આવે? તો કે બે ગુણ્યા એક કરો કે એક ગુણ્યા બે કરો, તો જે સંખ્યા હોય એના સાથે એક વડે ગુણાકાર કરો, જે તે સંખ્યા હોય એ જવાબ મળે। અહીંયા કે છે તો કે ગુણ્યા એક કર્યું તો શું આવ્યું? એ કે આવ્યો। એક ગુણ્યા એક્સ હોય તો શું આવે? એક્સ જ આવે। તો એ બરાબર કેટલા આવ્યા? કે। હવે શૂન્યનો ગુણાકાર જોઈએ, શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા। તો એનું સૂત્ર શું હતું આપણે? તો કે સી ભાગ્યા એ। સૂત્ર શું હતું? સી ભાગ્યા એ, અને એની કિંમત કેટલી આપી છે? ગુણાકારની એક ભાગ્યા ત્રણ, કેટલી આપી છે? એક ભાગ્યા ત્રણ। તો આપણે અહીંયા કિંમત કોની શોધવાની છે? સીની। તો સીને કરતાં બનાવીએ, તો દેખો એ ગુણ્યા એક, એટલે ઉપર શું લખાય? એ ગુણ્યા એક, અને નીચે ભાગાકારમાં કેટલા છે? ત્રણ છે। એનો અહીંયા સામે ચોકડી ગુણાકાર કર્યો, તો એ ગુણ્યા એક ભાગાકારમાં ત્રણ છે। હવે જોઈએ એની જગ્યાએ તમારે શું મૂકવાની છે કિંમત? તો એની કિંમત તમે કેટલી શોધી છે? તો કે કે। એની કિંમત કેટલી છે? તો કે કે, તો કે કે ગુણ્યા એક બરાબર ત્રણ। તો સી બરાબર કે ગુણ્યા એક એટલે કેટલા થાય? કે થાય, એટલે કે ભાગ્યા ત્રણ, એટલે સીની કિંમત કેટલી આવી? કે ભાગાકારમાં ત્રણ। સીની કિંમત કેટલી આવી? કે ભાગાકારમાં ત્રણ। હવે આપણે પી બહુપદી લખીએ, પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી। હવે એમાં શું મૂકવાની? વારાફરતી કિંમત મૂકવાની। તો એની કિંમત કેટલી આવી? તો કે કે ખાલી, તો કે એક્સનો વર્ગ, કે એક્સનો વર્ગ। બીની કિંમત કેટલી આવી? તો માઇનસ બે વર્ગમૂળમાં ટુ કે, માઇનસ વર્ગમૂળ ટુ કે, અને બાજુમાં ગુણાકારમાં શું છે? એક્સ પ્લસ। સીની કિંમત કેટલી છે? તો કે ભાગ્યા ત્રણ। સીની કિંમત કેટલી છે? તો કે ભાગ્યા ત્રણ। સીની કિંમત કેટલી છે? કે ભાગ્યા ત્રણ। હવે જોઈએ આપણે કે આનામાંથી કોમન શું આવે છે? કે કોમન આવે છે। શું આવે છે? જો કે આ દાખલો ગણશો એટલે કે કોમન જ આવશે, કે કોમન લઈ લે તો શું વધે? એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂળ ટુ એક્સ પ્લસ કે નીકળી ગયો એટલે ઉપર એક વધે એટલે એક ભાગ્યા ત્રણ। શું વધે? એક ભાગ્યા ત્રણ। હવે જો કે એક્સનો વર્ગ માઇનસ ટુ કે એક્સ પ્લસ કે ભાગ્યા ત્રણ, અને અહીંયા શું નીકળે? કોમનમાં કે આવી ગયો, એક્સનો વર્ગ માઇનસ ટુ વર્ગમૂળ એક્સ પ્લસ એક ભાગ્યા ત્રણ। હજી આગળ સાદુરૂપ આપણે આપવું હોય તો આપી શકીએ, આ ત્રણને અહીંયા બધાને ગુણી દઉં અને સામે લઈ જઈશું, એટલે સામે તો શું હશે? અહીંયા તો ઝીરો હશે બહુપદી બરાબર, એટલે શું થઈ જશે? ઝીરો। તો આગળ સાદુરૂપ આપું, ઝીરો બરાબર કે, આ ત્રણ છે અહીંયા પણ ગુણાશે અને ત્રણ અહીંયા પણ ગુણાશે, એટલે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળ બે એક્સ પ્લસ એક આખાના ભાગાકારમાં ત્રણ। અહીંયા મૂકશો ત્રણ, ત્રણ ગુણ્યા ઝીરો કરશો એટલે જવાબ શું આવશે? ઝીરો, એટલે તમને બહુપદી શું મળી? કે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળ ટુ એક્સ પ્લસ એક બરાબર ઝીરો, કારણ કે ત્રણ ગુણ્યા ઝીરો કરશો એટલે જવાબ શું આવશે? ઝીરો। પણ એક શરત યાદ રાખવાની છે, કે નોટ ઇક્વલ ટુ ઝીરો, કેની કિંમત ઝીરો થવી જોઈએ નહીં, નકર બહુપદી અસ્તિત્વ, કારણ કે આખું પદ કેવું થઈ જાય? ગુણાકારમાં છે, આ ઝીરો થશે તો આના સાથે આ પણ કેવું થઈ જશે? ઝીરો થઈ જશે। તો આપણે હવે આ તો જોઈએ આપણી મેથડથી, હવે આપણે એને એક માર્ક્સમાં પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવાનું એ પણ જોઈ લઈએ। તેનું મેં તમને સૂત્ર કીધું હતું, પી ઓફ એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા। તો દેખો પહેલાં મૂકીએ કે શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? તો કે વર્ગમૂળ ટુ, તો વર્ગમૂળ ટુ એક્સ। શૂન્યનો ગુણાકાર કેટલો છે? પ્લસ એક ભાગ્યા ત્રણ, તો પ્લસ એક ભાગ્યા ત્રણ। હવે અહીંયા જુઓ, અહીંયા સામે ગુણાકાર કરી દઈએ, તો કે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળ ટુ એક્સ પ્લસ એક વધ્યો, અને આખાના ભાગાકારમાં કેટલા વધ્યા? ત્રણ વધ્યા, તો ત્રણ ગુણ્યા ઝીરો કરશો એટલે જવાબ શું આવશે? ઝીરો। ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ
वर्गमूल 2x प्लस 1, तो तमारे देखो मांगेल बहुपदी बनने चेक कर लो, 3x नो वर्ग माइनस 3 वर्गमूल 2x माइनस 3 वर्गमूल 2x प्लस 1, तो तमारो जवाब पण तमे जाते पण चेक करी शको। तो आ बने सूत्र पर आ एक मार्क्स माटे छे, अने आ तमने बे के त्रण मार्क्स में दाखलो पूछे त्यारे करवानो, आटलू नोट डाउन करी दो विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों आपणे हवे तीजो दाखलो जोईए। तो तीजा दाखला में शून्य नो सरवाळो केटलो आपे छे, तो के 0, अने शून्य नो गुणाकार तो के वर्गमूल में 5, केटलो आपे छे वर्गमूल में 5। तो हवे आपणे पहेला शुं करता था के शून्य नो सरवाळो तो एनुं सूत्र शुं हतुं, तो के माइनस बी भाग्या ए, अने शून्य ना सरवाळा एटले के आल्फा प्लस बीटा। હવે એના બરાબર આપણે જે કિંમત આપી લખી હતી તો કેટલી છે, તો કે 0 છે। કેટલી છે? 0 છે। તો તમે કહેશો કે સાહેબ 0 છે કિંમત, તો હવે સ્થાનની શું કરવી પડશે, અદલા બદલી કરવી પડશે। તો હું અહીંયા શું કરું, નીચે છેદમાં 1 લખી દઉં, કેટલા લખું છું 1 લખું છું, જેથી કરીને આ બંને કે સ્થાન અરસપરસ્કર સ્થાન બદલવા હશે તો તકલીફ પડે નહીં। બરાબર કે ધારતા, શું ધારવાનું, કે ધારતા, હવે બંનેના સ્થાન બદલી દઈએ, તો માઇનસ બી ભાગ્યા 0 એ બરાબર 1 બરાબર કે। હવે આમ તો ખરેખર જોવા જઈએ ને તો છેદમાં ક્યારેય 0 આવે જ નહીં, કારણ કે છેદમાં 0 શક્ય નથી, કારણ કે પદ આપણું કેવું થઈ જાય, અવ્યાખ્યાય થઈ જાય। પણ આપણી મેથડ છે એ પ્રમાણે આપણે જઈએ છીએ, તો દેખો અહીંયા એનું સ્થાન અંશમાં લઈ ગયા અને 0નું સ્થાન ક્યાં લાવ્યા, છેદમાં, કારણ કે આપણે શું મેળવી છે, કિંમત એ બી સીની એના માટે। તો હવે દેખો સરખાઈ દઉં, માઇનસ બી ભાગ્યા 0 બરાબર કે, અને એ ભાગ્યા 1 બરાબર કે, માઇનસ બી ભાગ્યા 0 બરાબર કે, 1 ભાગ્યા 1 બરાબર કે। હવે જો બીની કિંમત, માઇનસ બી બરાબર શું થાય, 0 ગુણ્યા કે, જવાબ શું આવે, તો કે 0 આવે। હવે બી બરાબર ક્યારે, માઇનસ 0 તો લખાય નહીં, કારણ કે બીની કિંમત મેળવવાની છે, માઇનસ 0 તો લખાય નહીં, તો શું લખાય, 0 જ લખાય, એટલે કે બીની કિંમત કેવી થાય, તો કે 0 થાય, કેવી થાય, 0। હવે કેની, એની કિંમત મળી, તો 1 ગુણ્યા કે, તો જવાબ શું આવે, કે આવે ખાલી, તો એની કિંમત આપણને કેટલી મળે, તો કે મળે, શું મળે, કે। હવે એ બીની મળી ગઈ, હવે કોની કિંમત શોધવાની, સીની, તે આપણને ક્યાંથી મળશે, કે શૂન્યનો ગુણાકાર। તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે, આલ્ફા ગુણ્યા બીટા, શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે, આલ્ફા ગુણ્યા બીટા। તો એનું સૂત્ર શું છે, કે સી ભાગ્યા એ, શૂન્યના ગુણાકારને આલ્ફા ગુણ્યા બીટા તરીકે લખીએ, પણ સૂત્ર આપણું શું છે, સી ભાગ્યા એ। આમાં કંઈ આપણે ધારતા નથી, જે ધારીએ છીએ એ શૂન્યના સરવાળામાં જ ધારીએ છીએ, કે બરાબર કરીને। તો આની કિંમત કેટલી આપી છે, વર્ગમૂળ 5, કેટલી આપી છે, વર્ગમૂળ 5। તો સીની કિંમત મેળવવાની છે, તો એનો અહીંયા સામે ચોકડી ગુણાકાર થઈ જશે, તો એ ગુણ્યા વર્ગમૂળ 5, તો વર્ગમૂળ 5 એ લખાશે। હવે એની કિંમત તો આપણે શોધી ગયા, કેટલી મળી છે, કે, તો એની જગ્યાએ શું મૂકવાનો, કે, સી બરાબર વર્ગમૂળ 5 કે, કારણ કે એની કિંમત આપણે શોધેલી ને। હવે આપણે શું કરવાનું છે, આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે, તો એનું વ્યાપક સ્વરૂપ લખી દઈએ, તો પી ઓફ એક્સ એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી, એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી। હવે જોઈએ કે આ જે બહુપદી લખી છે એમાં એ બી સીની કિંમત મૂકી દઈએ, તો એની કિંમત કેટલી છે, તો કે કે છે, એટલે કે કે એક્સ નો વર્ગ, બીની કિંમત કેવી છે, 0 છે, તો દેખો 0 ગુણ્યા એક્સ પ્લસ સીની કેટલી છે, વર્ગમૂળ 5 કે। તો તમે જો કે કે એક્સ નો વર્ગ, હવે 0નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર, જવાબ શું થાય, 0 થાય, તો છેલ્લું પદ વધ્યું પ્લસ વર્ગમૂળમાં 5 કે, તો આમાં કોમન શું નીકળી જાય, કે નીકળી જાય, શું નીકળે, કે, તો વધે શું, એક્સ નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5, પણ શરત લખવાની કે નોટ ઇક્વલ ટુ 0, કેની કિંમત 0 થવી જોઈએ નહીં। આ તમને બહુપદી મળી ગઈ પી ઓફ એક્સ, પી ઓફ એક્સ બરાબર કે એક્સ નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5। હવે આપણે એક માર્ક્સની મેથડ છે એ સૂત્રથી જોઈ દઈએ, તો પી ઓફ એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ આલ્ફા ગુણ્યા બીટા। આ સૂત્ર ખાસ યાદ રાખજો, એક માર્ક્સનો પ્રશ્ન વધારે પૂછાય છે એટલે ડાયરેક્ટ સોલ્વ થઈ જાય, એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા। તમે એમાં કિંમત મૂકી દઈએ, દેખો એક્સનો વર્ગ તો એમને મૂકી દીધો, આલ્ફા પ્લસ બીટા, અહીંયા માઇનસ છે તો માઇનસ, આલ્ફા પ્લસ બીટા એટલે શું છે, સરવાળો શૂન્ય એ કેવો છે, 0 છે, 0 ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં 5 છે, કેટલો છે, વર્ગમૂળમાં 5। તો દેખો એક્સનો વર્ગ, આ પદ તો આખું 0 થઈ જાય એટલે છેલ્લું પદ વધ્યું એક્સનો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5। આ દેખો દ્વિઘાત બહુપદી છે, આ પણ આપણી શું છે, દ્વિઘાત બહુપદી છે, એક્સનો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5। અહીંયા કે કેમ નથી આવતો, કારણ કે આપણે આગળ અહીંયા સૂત્રની અંદર કે લેતા નથી, પરંતુ અહીંયા આપણે કે શું કરે છે, ધારીએ છીએ, આગળથી ધારે છે ને કે આપણે,
એ કે લઈએ છીએ એટલા માટે કે કોમન નીકળે છે અને કે નોટ ઇક્વલ ટુ ઝીરો શરત આપણે લખવી પડે છે. અને એક માર્ક્સનો પ્રશ્ન હશે એમાં તો આ રીતે તમને વિકલ્પ આપેલા હશે તો ખાલી જગ્યામાં જવાબ લખવાનો હશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1, 2 અને 3 દાખલા ચાલ્યા, દાખલા નંબર 2ના, સ્વાધ્યાય 2.2ના. હવે આપણે નવા લેક્ચરની અંદર 4th, 5th, અને 6th દાખલો ચલાવશું. જો કે આ 3 દાખલા ગણાવ્યા એ મેથડના જ દાખલા છે, કોઈ એમાં ફેરફાર નથી. આ રીતે ગણો એટલે દરેક દાખલાનો તમારે જવાબ આવશે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર કરજો. અને જો તમને અમારા વિડીયો સારા લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચર સાથે મળીએ. થેન્ક યુ.